વિદ્યાર્થી મિત્રો, વૈષ્ણવ વજન કાવ્યનો પ્રકાર છે પદ, પાઠ એક, એના કવિ છે નરસિંહ મહેતા. ઈસવીસન 15મી સદી, ધોરણ 10, ગુજરાતી. એનો સ્વાધ્યાય આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવ વજનને લાગુ પડતી નથી? બીજાના દુઃખને સમજી શકે છે, નિર્ભિમાની હોય છે, અભિમાની હોય છે, કોઈની પણ નિંદા કરતા નથી. તો સી આવશે, અભિમાની હોય છે. 2. વાચ, કાચ, મન નિર્મળ રાખે એટલે એ વાણી ચારિત્ર્યને મનને કપટથી દૂર રાખે, વાણી કાયાને મનને કપટી બનાવે, વાણી ચારિત્ર્યને મનને સ્થિર રાખે, કે વાણી કાયાને મનને ચંચળ રાખે. તો સી આવશે, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. હવે પ્રશ્ન નંબર 2 છે, એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. સકળ તીર તેના તનમાં રે, પંક્તિનો અર્થ જણાવો. કવિ વૈષ્ણવ વજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવ વજન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. 2. નંબર, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો વૈષ્ણવ વજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવ વજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે. 2. પરશ્રી જેને માતરે, પંક્તિ સમજાવો. પરશ્રી જેને માતરે પંક્તિ વૈષ્ણવ વજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરશ્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી. તે પરશ્રીને માતા ગણે છે. હવે પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો. તો વૈષ્ણવ વજનનો એક સામાન્ય અર્થ છે, વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતા આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવ વજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવ વજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવ વજન જ છે. સાચો વૈષ્ણવ વજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર્ય છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે એનો પણ એને ત્યાગ કર્યો છે. પરશ્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે. બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે. એને હાથ અડાડતો નથી, એને મોહ માયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે. એનું જીવન જલ કમલવત હોય છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે,
ચિત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પર આઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો, ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી. આ સ્વાધ્યાયના વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, કાવ્ય પંક્તિ અને પ્રશ્નો સ્વાધ્યાયની અંદર 60% બોર્ડમાં પૂછાય છે. તો આ સ્વાધ્યાયને પાકો કરવો જેથી તમે સારામાં સારું લખી શકો.